નમસ્કાર ખેડૂત મિત્રો, શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર યુટ્યુબ ચેનલમાં આપનું હું નરેન્દ્ર પોખી આપનું સ્વાગત કરું છું. આપણે આજે કપાસની ખેતી સાથે સંકળાયેલા મુદ્દા ઉપર થોડીક ચર્ચા કરવી છે. તો ખાસ કરીને બિયારણ પસંદગી, ખાતર પસંદગી અને વાવેતરના સમયને અનુલક્ષીને આપણે થોડી વાતો કરવી છે. તો તમે જાણો છો કે વિશ્વની અંદર અને ઘણા બધા દેશોની અંદર કપાસનું વાવેતર થાય છે અને સરકાર દ્વારા 1200 જેટલી રજિસ્ટર જાતો બજારની અંદર મળી રહી છે. તો ખેડૂતોને ખાસ ઘણી બધી મુશ્કેલીઓ છે કે મારે કઈ જાતની પસંદગી કરવી. તો જાત પસંદગી માટે ખેડૂત પોતાના વિસ્તારની અંદર કઈ અનુકૂળ વેરાયટી છે, અથવા આપણી જમીન કેવી છે, પિયત છે કે બિન પિયત છે, આપણી જમીનની ફળદ્રુપતા કેવી છે, આપણે આપણી પાસે સાધનની ઉપલબ્ધતા કેવી છે, આપણે કેટલા અંતરે વાવેતર કરવું છે, એને ધ્યાનમાં રાખી અને જાતની પસંદગી કરવી જોઈએ. તો હવે વાત આવે કે મારે બજારની અંદર બિયારણ ખરીદવું છે, તો ક્યાંથી ખરીદવું અને કેવી રીતે ખરીદવું? તો કે ઇનપુટ સેન્ટરમાંથી આપણે કોઈ પણ જગ્યાએથી બિયારણ ખરીદી શકીએ છીએ, અને ખરીદી કરવા માટે એમની પાસેથી પાકું બિલ મેળવી લેવું. પાકું બિલ મેળવી લેવું અને સાથે સાથે પેકેટને પણ આપણે વાવેતર કર્યા પછી સાચવવાનું રહેતું હોય છે, જેથી કરીને ક્યારે ભવિષ્યની અંદર કઈ પ્રશ્નો ઉભા થાય તો એના માટે આગળ આપણે ચેનલ થ્રુ જઈ શકીએ. તો જાત પસંદગી માટે બિયારણની અંદર ત્રણ પ્રકારના ગ્રુપ બનાવવામાં આવ્યા છે. તો કે ક્યાં ક્યાં? તો કે વહેલી પાકતી જાતો, મધ્યમ મોડી પાકતી જાતો અને મોડી પાકતી જાતો. તો એમાં કયા પ્રકારના ડિસિઝન જોવા મળે છે? તો કે કપાસની અંદર વહેલી પાકતી જાતો છે જેમાં 40-45 દિવસે ફૂલ ઉગડે છે, એ વેરાયટીની પસંદગી કરવી જોઈએ. અને બીજું ગ્રુપ છે જેની અંદર મધ્યમ મોડી પાકતી જાતો આવે છે જે 45-50 દિવસે ફૂલ ઉગડે છે. મોટાભાગે અમે દરેક ખેડૂતને વિનંતી કરીએ છીએ કે વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું જોઈએ. એમ છતાંય કોઈ ખેડૂત પાસે પાણીની સગવડતા ખૂબ સારીમાં સારી સગવડતા છે અને પાણી આપી શકાય એમ છે, તો મોડી પાકતી જાત માટે જેમાં 50-55 દિવસે ફૂલ ઉગડે છે જે મોડી પાકતી જાત છે, પણ ખરેખર અમે એ જ વિનંતી કરીએ છીએ કે વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું જોઈએ. ખાસ ખેડૂત મિત્રો, જાત પસંદગી માટે પોતાના ગામની અંદર વાવેતર કરેલી હોય, આજુબાજુના ગામની અંદર વાવેતર કરેલી હોય અને સારું ઉત્પાદન જોવા મળ્યું હોય, આપણને આપણે રૂબરૂ જોયું હોય કે આ જાત સારી છે અને સારું ઉત્પાદન છે, તો એ જ જાતની પસંદગી કરવી જોઈએ. કારણ કે જુદા જુદા વિસ્તારને અનુલક્ષીને, જુદા જુદા હવામાનને અનુલક્ષીને એ વિસ્તારને જે જાત અનુકૂળ હોય એ જ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. ઘણા ખેડૂતો એ રીતે પૂછતા હોય છે કે મહારાષ્ટ્રની અંદર આ વેરાયટી ખૂબ સારી થઈ છે, અથવા કોઈ ઇનપુટ ડીલર વાળા અથવા કોઈ તમને કંપનીના કોઈ માણસ એમ કહે કે આ વેરાયટી નવી છે, સારી છે, વાવો. પણ એના માટે તમે ખાલી અખતરા પૂરતી વાવી શકો, બાકી આપણા વિસ્તારને જે અનુકૂળ હોય એ જ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ. ખેડૂત મિત્રો, હવે વાત છે વાવણી સમયની. તો ક્યાં સમયે વાવેતર કરવું ખેડૂતોએ એ મોટાભાગે કન્ફ્યુઝન ખેડૂતોના મગજની અંદર રહેતું હોય છે. તો એના માટે વાત કરવી છે કે જે ખેડૂત પાસે પાણીની ખૂબ સારી સગવડતા હોય એમને વહેલું વાવેતર કરી શકે છે. આમ તો ભલામણ નથી, એમ છતાંય વહેલું વાવેતર કરવું હોય તો મે મહિનાની અંતના છેલ્લા અઠવાડિયાની અંદર, જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર વાવેતર કરી શકે છે. અને બાકી જે બિનપિયત વિસ્તાર છે જેમની પાસે પાણીની સગવડતા નથી, એ વાવણી લાયક વરસાદ થાય ત્યાર પછી જ વાવેતર કરી શકે છે. વાવેતર કરતા સમયે આમ તો સરકારી અને એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની ભલામણ મુજબ 15 જૂનથી 15 જુલાઈ સુધી કપાસના વાવેતરનો સમયગાળો છે, તો ત્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે જ વાવેતર કરવું જોઈએ. પહેલું વાવેતર કરવાથી આપ સૌ જાણો છો કે ગુલાબીયળનો ઉપદ્રવ એમને ખૂબ નડતરરૂપ થાય છે. તો કે વાવણી લાયક વરસાદ થાય ત્યારે ગુલાબીયળના કોસેટામાંથી ફૂદું થાય અને આત્મઘાતી પેઢી, એટલે કે જે ખરેખર ઈંડા મુકતી નથી, પણ પહેલાના સમયમાં તમે જાણો છો કે એપ્રિલ મે ની અંદર ખેડૂતો વાવેતર કપાસનું કરી દેતા, ત્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે એમની અંદર ફૂલ અને ચાંપવાની શરૂઆત થઈ હોય, તો આ પહેલો વરસાદ થાય એટલે તરત ગુલાબીયળની આત્મઘાતી પેઢી પોતાનું જીવનચક્ર નિર્વાહ માટે
એમને રસ્તો મળી જાય છે અને અને જે આગોતરું વાવેતર કરેલું હોય એની અંદર એનું જીવનચક્ર શરૂ કરી દે છે. એટલા માટે સરકારની ભલામણ અને આપણા વિસ્તારને ધ્યાનમાં રાખી અને ખરેખર વાવેતર સમય ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. વાત આવે છે પોષણ વ્યવસ્થાપન એટલે કે ખાતરની, તો કપાસની અંદર યુસીડીએ ભલામણ કરેલ ખાતર જ ખરેખર વાપરવા જોઈએ. તો કે નાઇટ્રોજન કપાસના પાકની અંદર 240 કિલોગ્રામ, ફોસ્ફરસ 50 કિલોગ્રામ અને પોટાશ 150 કિલોગ્રામની ભલામણ કરવામાં આવે છે. મિત્રો, ખાતર અને સાથે સાથે ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ પર હેક્ટર 25 કિલોગ્રામની ભલામણ પણ કરવામાં આવે છે. તો ખાતર આ સાંદ્રતાના રૂપમાં છે એટલે ખેડૂતોએ ગણતરી ખાસ શીખી લેવી જોઈએ કે ખાતર મારે ગણતરી કરી અને જુદા જુદા બજારની અંદર ઘણા બધા પ્રકારના ખાતર મળે છે એટલા માટે ગણતરી કરવી જરૂરી બને છે. તો ખેડૂતોએ ધારો કે કોઈને ડીએપી ખાતર નાખવું છે તો એની સાંદ્રતા કેટલી છે, તો કે એની અંદર નાઇટ્રોજન 18% છે અને 46% ફોસ્ફરસ છે. તો આપણા ખેતરની અંદર 100 કિલોગ્રામ ફોસ્ફરસ નાખે એટલે કે 2 થેલી 50-50 કિલોની આવે, 2 થેલી નાખે ત્યારે એને 46 કિલોગ્રામ ખાતર મળશે. એટલે સાંદ્રતાને આપણે કિલોગ્રામમાં ફેરવવું હોય તો આ ખાસ ગણતરી શીખી લેવી જોઈએ. તો ખેડૂત મિત્રોને ઘણીવાર એવા પણ કન્ફ્યુઝન હોય છે કે પાયાના ખાતરની અંદર ડીએપી નાખ્યા પછી પાછું પૂરતી ખાતરમાં ડીએપી નાખાય કે ન નખાય, આવી વાતો ઘણીવાર ખેડૂતો કરતા હોય છે. તો ખેડૂત મિત્રો, ફોસ્ફરસ અને પોટાશ તત્વ આપણે પાયાના ખાતર તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. એની અંદર બે પ્રકારની ભલામણ આમ તો છે કે પાયાના ખાતરમાં અડધું ખાતર નાખવું જોઈએ અને અડધું પાળા ચડાવતી વખતે, એટલે 1-1.5 મહિને તમે પાળા ચડાવો ત્યારે પણ તમે ફોસ્ફરસ અને પોટાશ અડધા અડધા બે હિસ્સાની અંદર વેચી અને નાખવાની ભલામણ છે. એ જ રીતે વાત આવે છે પૂરતી ખાતરની, તો પૂરતી ખાતરમાં યુરિયા ખેડૂતો નાઇટ્રોજન વાપરવાની વાત હોય છે. તો નાઇટ્રોજન કેવી રીતે આપવું, કેટલા જથ્થામાં આપવું? તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો વાવેતર પછી તરત જ યુરિયા ખાતરની વાત કરતા હોય છે, પણ એ તદ્દન ખોટી વાત છે. અને યુસીડીની ભલામણ મુજબ વાવેતર પછી 3 અઠવાડિયા પછી ખાતરનો ડોઝ આપવો જોઈએ. તો યુરિયા ખાતરના 4 હપ્તાની સરખા 4 હપ્તાની અંદર ડોઝ આપવાની વાત છે. તો કે 240 કિલોગ્રામના 4 હપ્તા પ્રમાણે અંદાજિત 60 કિલોગ્રામ આપણે યુરિયા આપવાની વાત પર ડોઝની અંદર કરતા હોઈએ છીએ પર હેક્ટર. તો કે આ ખાતર વાપરવા માટે 3-3 અઠવાડિયે એટલે કે વાવેતર પછી 3 અઠવાડિયે 1 ડોઝ આપવો, ત્યાર પછી પાછા 3 અઠવાડિયે 1 ડોઝ આપવો, એટલે એવી રીતે 4 ડોઝની અંદર ખાતર આપવાની ભલામણ છે. એમના માટે ખાસ એ ભલામણ છે કે ખેતરની અંદર ભેજ હોવો જોઈએ. તો કે બિન ભેજ વિસ્તાર હોય તો વરસાદ આવે ત્યારે જ ભેજ હોય તો કેવી રીતે એડજસ્ટ કરવું? તો એ ખેડૂતોએ સમય અને થોડાક દિવસો એડજસ્ટ કરી અને ખાતરની ભલામણ મુજબ ખાતર આપવું જોઈએ. તો મિત્રો, કપાસનો પાક એ લાંબા ગાળાનો પાક છે અને ઘણા બધા મુદ્દાઓ એમની અંદર ધ્યાનમાં રાખવાની વાત છે. તો ઘણા બધા મેગેઝિનની અંદર સમય અને સંજોગોને અનુલક્ષીને પાકમાં રોગજીવાત, ખાતર વ્યવસ્થાપન, વાવણી સમય, વાવણી સમય અને ખાતરના લેખ બધા જ મેગેઝિનની અંદર આવતા હોય છે. તો એમને પણ તમારે ધ્યાનમાં રાખવાના છે અને એમનો અભ્યાસ કરવાનો છે. તો બુદ્ધિપૂર્વક ખેતી કરવાથી ક્યારેય આપણે નુકસાન જતું નથી. તો એમને ધ્યાનમાં રાખી કોઈની દેખાદેખીથી અથવા કોઈ કે અને આપણે કોઈ બિયારણનું વાવેતર કરવું એવું કરવું જોઈએ નહીં. તો આવા અવારનવાર વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ ટપક ઉપર મૂકી રહ્યા છીએ અને જુદા જુદા સંસ્થાની અંદર જુદી જુદી કામગીરીને અનુલક્ષીને જુદા જુદા વિડીયો નિહાળવા માટે ખાસ લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. થેન્ક યુ.